નમસ્કાર મિત્રો સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો બે હજાર ચૌદ બે હજાર પંદર તથા બે હજાર સત્તરમાં તલાટીકમ મંત્રી તથા જુનિયર ક્લાર્કનું પેપર કેવું પૂછાયું હતું ટોપિક પ્રમાણે આનો ગુણભાર શું હતો આ વખતે કેવું પેપર પૂછાઈ શકે તથા પરીક્ષા આવે ત્યાં સુધી શું કરવું મિત્રો આ બધા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે ઘણા બધા મિત્રોના મનમાં આ બધા પ્રશ્નો હશે તો મિત્રો આ તમારા જે ડાઉટ્સ છે બધા આપણે ક્લિયર કરવા માટે એક વિડીયો બનાવ્યો છે તો મિત્રો આને છેલ્લે સુધી જોજો મિત્રો અહીં વિષયવાર જે ગુણભાર છે મેં તૈયાર કરેલો છે એમાં બે હજાર ચૌદમાં પેપર કેવું પૂછાયું તો બે હજાર પંદરમાં તથા બે હજાર સત્તરમાં પેપર કયું પૂછાયું હતું તે આપણે જોઈએ મિત્રો સૌ પ્રથમ તો અહીંયા વિષય છે અહીંયા તલાટી કમ મંત્રીનું જે વિષયવાર છે અને અહીંયા જુનિયર ક્લાર્કનું બતાવેલું છે સૌ પ્રથમ આપણે ગુજરાતી વ્યાકરણ લઈએ તો જે તલાટી કમ મંત્રીમાં બે હજાર ચૌદમાં અઠ્યાવીસ માર્ક્સનું પૂછાયું હતું બે હજાર પંદરમાં ઓગણીસ માર્ક્સનું હતું બે હજાર સત્તરમાં સત્તર માર્ક્સનું હતું ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ જે બે હજાર ચૌદમાં દસ માર્ક્સનો હતો બે હજાર પંદરમાં સાત માર્ક્સનું હતો અને બે હજાર સત્તરમાં સાત માર્ક્સનો હતો બંધારણ બે હજાર ચૌદમાં સાત માર્ક્સનું હતો બે હજાર પંદરમાં ત્રણ માર્ક્સનું હતું અને બે હજાર સત્તરમાં પાંચ માર્ક્સનું હતું ભારત અને સોરી ગુજરાત અને ભારતની ભૂગોળ બે હજાર ચૌદમાં ત્રણ માર્સનું હતું બે હજાર પંદરમાં ચાર માર્સનું હતું અને બે હજાર સત્તરમાં છ માર્ક્સનું હતું ગુજરાતી સાહિત્ય એમાં બે હજાર ચૌદમાં છ માર્સનું હતું બે હજાર પંદરમાં સત્તર માર્ક્સનું હતું અને બે હજાર સત્તરમાં છ માર્ક્સનું હતું સાંસ્કૃતિક વારસો આની કોઈ વિગત નથી અત્યારે બે હજાર પંદરમાં બે હતું અને બે હજાર સત્તરમાં ત્રણ હતું પણ જે સાંસ્કૃતિક વારસો છે બહુ ઓછા માર્ક્સમાં પૂછાય છે એટલે કે બે હજાર ટેકનોલોજી બે હજાર ચૌદમાં ત્રણ માર્ક્સનું હતું બે હજાર પંદરમાં માં છ માર્ક્સનું હતું અને બે હજાર સત્તરમાં એક માર્ક્સનું હતું અર્થશાસ્ત્ર મિત્રો અર્થશાસ્ત્ર બે હજાર પંદરમાં એક માર્ક્સ નું હતું બે હજાર સત્તરમાં બે માર્ક્સનું હતું એટલે કે આ વખતે મિત્રો એકાદ માર્ક્સમાં પૂછાવાની શક્યતા રહે અંગ્રેજી ગ્રામર જે ખૂબ જ અગત્યનું છે અને વેટેજ વધારે છે બે હજાર ચૌદમાં પંદર માર્ક્સનું હતું બે હજાર પંદરમાં પંદર માર્ક્સનું હતું અને બે હજાર સત્તરમાં પણ પંદર માર્ક્સનું હતું મેથ્સ અને રીઝનિંગ બે હજાર ચૌદમાં ચૌદ માર્ક્સનું હતું બે હજાર પંદરમાં સોળ માર્ક્સનું હતું અને બે હજાર સત્તરમાં પંદર માર્ક્સનું હતું આ તો થઈ મિત્રો તલાટીની વાત હવે આપણે બે હજાર ઓગણીસમાં પેપર કેવું પૂછાઈ શકે તેની વાત કરીએ તલાટીનું આપણે અહીંયા જે સિલેબસ જોયો છે એ પ્રમાણે આપણે વાત કરીએ મિત્રો આ એક અંદાજ છે મારા અંદાજ મુજબ મિત્રો વિષેક માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ આ વખતે પૂછાઈ શકે ઇતિહાસ છે આઠથી થી નવ માર્ક્સનું પૂછાઈ શકે બંધારણ જે પાંચથી આઠ માર્ક્સમાં પૂછાઈ શકે ગુજરાત અને ભારતની ભૂગોળ જે પાંચથી સાત માર્ક્સમાં પૂછાઈ શકે ગુજરાતી સાહિત્ય જે આ વખતે પંદરથી વીસ માર્ક્સમાં પૂછાઈ શકે સાંસ્કૃતિક વારસો જે એકથી પાંચ માર્ક્સમાં પૂછાઈ શકે સાયન્સ અને ટેકનોલોજી જે ચારથી છ માર્ક્સમાં પૂછાઈ શકે અર્થશાસ્ત્ર જે એકથી ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે અંગ્રેજી ગ્રામર જે તેર થી સત્તર માર્ક્સમાં પૂછાઈ શકે અને મેથ્સ રીઝનિંગ જે તેર થી સત્તર માર્ક્સમાં પૂછાઈ શકે આ તો હતો મિત્રો એક અંદાજ હવે આપણે જુનિયર ક્લાર્કની વાત કરીએ તો જુનિયર ક્લાર્ક એમાં બે હજાર ચૌદમાં ગુજરાતી ગ્રામર પચીસ માર્ક્સમાં હતો બે હજાર પંદરમાં એકવીસ માર્કસમાં હતો ને બે હજાર સત્તરમાં વીસ માર્કસમાં હતો આ વખતે મિત્રો બે હજાર ઓગણીસમાં એકવીસ થી પૂછાઈ શકે ઇતિહાસની વાત કરીએ મિત્રો તો બે હજાર ચૌદમાં બે માર્ક્સમાં હતો પંદરમાં છ માર્ક્સમાં હતો ને સત્તરમાં બાર માર્કસમાં છે મિત્રો બે હજાર ઓગણીસમાં છથી પંદર માર્ક્સમાં પૂછાઈ શકે ઇતિહાસ ત્યારબાદ બંધારણની વાત કરીએ તો બે હજાર ચૌદમાં સાત માર્ક્સમાં હતો એટલે કે આ વખતે પાંચથી દસ માર્ક્સમાં પૂછાઈ શકે ભા ગુજરાત અને ભારતની ભૂગોળ બે હજાર ચૌદમાં છ માર્ક્સમાં હતો અને બે હજાર સત્તરમાં નવ માર્ક્સમાં હતો એટલે કે આ વખતે પણ પાંચથી તે દસ માર્ક્સની અંદર પૂછાઈ શકે ગુજરાતી સાહિત્ય તો ગુજરાતી સાહિત્ય બે હજાર ચૌદમાં નવ માર્ક્સમાં હતો પંદરમાં અઢાર માર્ક્સનું હતું ને સત્તરમાં પંદર હતું તો આ વખતે મિત્રો દસ થી તે બાર માર્ક્સમાં ગુજરાતી સાહિત્ય પૂછાઈ શકે એનાથી થોડું વેટેજ વધી જાય અથવા તો ઘટી પણ જાય પણ લગભગ આટલું હશે સાંસ્કૃતિક વારસો જે ચૌદમાં ડેટાનાથી પંદરમાં પાંચ માર્ક્સનું હતું ને સત્તરમાં પાંચ માર્ક્સનું પૂછાયું હતું જે આ વખતે ત્રણથી તે સાત માર્ક્સમાં અંદાજ છે મિત્રો સાયન્સ ને ટેકનોલોજી એમાં બે હજાર ચૌદમાં આઠ માર્ક્સનું હતું બે હજાર પંદરમાં એક માર્ક્સનું હતું અને બે હજાર સત્તરમાં ત્રણ માર્ક્સનું હતું એટલે કે સાયન્સ અને ટેકનોલોજી આ વખતે પાંચથી તે દસ માર્ક્સમાં પૂછાઈ શકે અર્થશાસ્ત્રની વાત કરીએ તો અર્થશાસ્ત્ર બે હજાર ચૌદમાં સાત માર્ક્સમાં હતું એટલે કે આ વખતે ત્રણથી તે નવ માર્ક્સની અંદર વચ્ચે પૂછાઈ શકે અંગ્રેજી ગ્રામર બે હજાર ચૌદમાં પાંચ માર્ક્સમાં હતું પંદરમાં ચૌદ માર્ક્સમાં હતું અને સત્તરમાં પંદર માર્ક્સનું હતું એટલે કે આનો વેટેજ વધારે છે તો તેરથી તે સત્તર માર્ક્સની વચ્ચે આ વખતે પૂછાઈ શકે મને મેથ્સ અને રીજનિંગ બે હજાર ચૌદમાં આઠ માર્ક્સનો હતો બે હજાર પંદરમાં પંદર માર્ક્સનો હતો અને બે હજાર સત્તરમાં પંદર માર્ક્સનું હતું મિત્રો આ વખતે જે જુનિયર ક્લાર્કમાં મેથ્સ અને રિજનિંગ જે દરેક એક્ઝામમાં મિત્રો વધારે પૂછ્યું છે એટલે કે અત્યારની જે બધી એક્ઝામ યોજે એમાં મેથ્સ ને રિઝનિંગ વધારે પૂછ્યું હતું ત્યાંને જોતા મિત્રો આનો વેટેજ વધારે હશે એટલે કે દસથી તે પચીસ માર્ક્સની આસપાસ ને રીઝનિંગ પૂછી શકે મિત્રો આ જે આપણે ટેબલ જોયું જે વિષયવાર જે ટોપિક પ્રમાણે ગુણવારનો જે ટેબલ હતો તે તમારે જોવું હોય મિત્રો તો ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરીને આ ટેબલ આખી આખું જોઈ શકો છો મિત્રો અને મિત્રો જે વેબસાઇટ છે વેબસાઇટને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો એટલે કે ફક્ત તમારે હા ઉપર ક્લિક કરવાનું છે તો તેના પરથી પણ તમને રેગ્યુલર અપડેટ મળતી રહેશે તો મિત્રો આ હતો જે ડેટા બે હજાર ચૌદ પંદર અને સત્તરમાં તલાટી અને જુનિયર ક્લાર્કનું પેપર કેવું પૂછાયું હતું એના વિશે અને ટૉપિક પ્રમાણેનો ગુણભાર આપણે અને બે હજાર ઓગણીસમાં આ વખતે પેપર કેવું પૂછાઈ શકે એ પણ જોયું અને મિત્રો પરીક્ષા આવે ત્યાં સુધી શું કરવું આ જે પ્રશ્ન છે મિત્રો આનો જવાબ હું એટલો આપીશ કે પરીક્ષા આવે ત્યાં સુધી તમે જો તમારી તૈયારી થઈ ગઈ હોય તો મિત્રો તમે જે જૂના પેપર છે જૂના પેપર સોલ્વ કરો તેમાંથી મિત્રો જે વેટેજ છે વેટેજ મેં અત્યારે કહ્યું અને વેટેજ પ્રમાણે તમે જે તૈયારી કરી છે એને એકવાર રિવાઇઝ કરો અને તમે સતત રિવિઝન ચાલુ રાખો મિત્રો કારણ કે ઇલેક્શન પછી તો તમારી જે એક્ઝામ છે આવશે સો ટકા આવશે મિત્રો વચ્ચે કોઈ ન્યૂઝ આવે તો તમને આ ચેનલ પરથી જોવા મળશે પણ ઇલેક્શન પછી તો સો ટકા આવશે તો તમે તલાટીની જે એક્ઝામ છે પાસ કરવી જ હોય મિત્રો તો આ પ્રમાણે તૈયારી ચાલુ રાખો બીજા કોઈ અપડેટ હશે તો તમને મળશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો તો ફરી મળીશું મિત્રો થેન્ક યુ